ઉદાનગીરીએ મ્રજોરણ ઊંચું કરીને કીધું વજ્ર જોઈએ છે. હવેની વાત જ મહત્વની. 8 વર્ષનો વજ્ર શું વિચારે ખબર છે? એક બાજુ માં છે, એક બાજુ બાપ છે, એક બાજુ સંસાર છે, બીજી બાજુ સંઘ છે. સંસાર કરતા સંઘ ચડિયા તો કહેવાય. આજે હું જો મારા બાપનો ઓગો નહીં લઉં તો મેં સંઘની ઉપેક્ષા કરી કહેવાશે, સંઘની આસાધના કરી કહેવાશે. સંઘની આસાધનાથી મોટું પાપ આ દુનિયામાં બીજું કોઈ નથી. આ એ વજ્રસ્વામી હતા, 8 વર્ષે સંઘનો વિચાર કરતા હતા. એવા જ એક મહાપુરુષ આપણા સંઘની અંદર અત્યારે બેઠા છે, જેઓ 82 વર્ષે પણ સતત આ સંઘની ચિંતા કરી રહ્યા છે. 18 જાન્યુઆરી 2017 તેઓ પધાર્યા હતા આચાર્ય ધર્મરક્ષિત અને હેમવલ્લભ સુરીની આચાર્ય પદવીમાં. એક્ઝેક્ટ 1 વર્ષ પછી તેઓ પાછા પધાર્યા આગામી દીક્ષા માટે. કોણ? ગચ્છાધિપતિ જયઘોષ સુરી મહારાજ. ભીતરમાં સંઘ કેવો બેઠો છે ખબર છે? હું ને તમે ગઈકાલે અહીંયા કાર્યક્રમમાં હતા ને હું ગયો. મને કે મારી એવી ઈચ્છા છે કે વાસણામાં જેટલા પણ ઉપાશ્રયોમાં, સ્થાયી ઉપાશ્રયમાં બીમાર સાધ્વીજી, વૃદ્ધ સાધ્વીજીઓ છે, એમની સાતા પૂછવા મારે જવું છે. તમે મને સર્વે કરાવીને આપો. મેં શનિને કીધું તું સર્વે કરાવીને આવ. 6-7 ઉપાશ્રય સર્વે કરી આવ્યા. રોહિણા શ્રીજીનું હોય, અંસ્કૃતિ શ્રીજીનું હોય, સદાનંદ સોસાયટી હોય, નમ્રતા ફ્લેટ હોય, કે ધર્મરસિક વાટિકાની રૂમ હોય. ગઈકાલે મહારાજજી પોતે 3 સાધ્વીજી ભગવંતના ઉપાશ્રયમાં જઈ વયસ્ક, વૃદ્ધ, ગ્લન, બીમાર શ્રમણીઓને સાતા પૂછી આવ્યા. મને કે મહાબોધિ, આપણે એકલા ન જવાય, સંઘને લઈને જવાનું, સામૈયા સાથે જવાનું. મને થયું કે જે પોતાનું સામૈયું થતું હોય ત્યારે ઘસીને ના પાડે છે, એ અત્યારે સાધ્વીજીના પાસે શા માટે? એ મહાપુરુષની દીર્ઘદ્રષ્ટિ જુઓ. આખા સંઘને લઈને સામૈયા સાથે સાધ્વીજી ભગવાનની સાતા પૂછવા જઈએ તો આ સંઘને ખબર પડે કે ઉંમર લાયક સાધ્વીજી ભગવંતોની એક પર સમુદાયના ગચ્છાધિપતિ જો ચિંતા કરતા હોય તો આ સંઘના શ્રાવકો અને ખાસ કરીને આ શ્રાવિકાઓના ભીતરમાં શ્રમણી ભગવંતો પ્રત્યે આદરભાવ, અહોભાવ, સ્નેહભાવ, બહુમાન ભાવ પ્રત્યે કે આપણા સાધ્વીજીઓને આપણે સાચવવાના છે. 82 વર્ષે જેમને પોતાને તકલીફો છે ત્યારે બીજાની તકલીફનો વિચાર કરે એ ગચ્છાધિપતિ જયઘોષ સુરી. આ સંઘ ચિંતા છે. ઘણી વાતો કરીશ એમની હું વચ્ચે વચ્ચે. આવા મહાપુરુષ આપણા સંઘની અંદર પધાર્યા છે, એમણે પણ બચપણમાં જ દીક્ષા લીધી છે. 8 વર્ષના વજ્રએ વિચાર કર્યો સંઘ છે. સંઘની આસાધના ન કરાય, સંઘ આગળ મા બાપ પણ ગૌણ બની જતા હોય. સંઘ મહાન છે. અને વજ્ર આજની ભાષામાં કહીએ, આ બાજુ રૂપિયા હતા, આ બાજુ રજોહરણ હતું, આ બાજુ મોબાઈલ હતો, આ બાજુ મુપત્તિ હતી, આ બાજુ સોયા સ્ટીક હતી, આ બાજુ સંયમ સ્ટીક હતી. દાંડો સંયમ સ્ટીક કહેવાય. અમારા આગમને સોયા સ્ટીક બહુ ભાવતી. રૂપિયા છોડીને રજોહરણ તરફ દોડ્યો, મોબાઈલ છોડીને મુપત્તિ તરફ દોડે, સોયા સ્ટીક છોડીને સંયમ સ્ટીક તરફ દોડે એ વજ્રસ્વામી. વજ્ર ભર સભામાં દોડ્યા, ધનગીરીના હાથમાંથી ઓઘો લીધો અને ભર સભામાં વચ્ચે નૃત્ય કર્યું અને સકળ સંઘે વજ્રસ્વામીનો જય જયકાર કર્યો. વજ્રસ્વામીએ દીક્ષા લીધી, એ પછી એ લબ્ધિઓ પ્રાપ્ત કરી. અદભુત શ્રી સંઘની પણ એમણે સુરક્ષાઓ કરી અને છેલ્લે છેલ્લે અણસણ કર્યું ત્યારે એક બાલમુનિ એમને પણ મળ્યા હતા. બાલ મુનિ કે હું પણ તમારી સાથે અણસણ કરીશ, જુઓ શું તાકાત હોય. તમે એમ કહો છો ને એને શું ખાધું ને શું પીધું, આગમ તમારી નજર સામે છે. 4.5 વર્ષે 28, 5.5 વર્ષે 9, 6.5 વર્ષે સિદ્ધિ તપ, 7.5 અને 8.5 પહેલું ને બીજું ઉપદાન, 9.5 વર્ષે પાયો નાખે, 9 વર્ષે 24 છઠ ને 7 જાત્રા કરે, 10 વર્ષે 6 થી લગાવી વર્ધમાન તપની 10મી ઓળી કરે. આ કોઈ અમે લાલચ આપીને કરત? 8 વર્ષના બાળકે શું ખાધું,
એને ભલે નથી ખાધું, તે તો બહુ પેટ ભરીને ધરાઈને ખાધું છે ને, તો કરો ને એક ઉપવાસ. એક ઉપવાસ આડા દિવસે થતો નથી. આ એ વજ્ર સ્વામી જે અણસણ કરવા તૈયાર થયા તો બાલ મુનિ કે છે હું એ કરીશ. ના પાડી અત્યારે નહીં, તમારાથી ન કરાય. વજ્ર સ્વામીને કારણસર બીજા પર્વત પર જવું પડ્યું. નાના બાલ મુનિએ તો અણસણ કરીને પોતાનો દેહ સિજવીને દેવલોક પર ચાલ્યા ગયા. અને એમના સમયમાં વજ્રસેન સુરી થયા હતા, એમની પાટે આવેલા, એ પણ બાલ મુનિ અવસ્થામાં દીક્ષા લીધી હતી. આવો આ ત્રણ મુનિને સ્તુતિઓ દ્વારા વંદના કરી.